वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर सातमू तरंग सातमू भगवान श्री हरि गढ़पुर थी आलार देश अने त्यांथी कच्छ पधारे छे। ये प्रसंग आ तरंग में अपने श्रवण करीशू। भगवान श्रीहरि मंडप वच्चे आवीने फूलना हिंडोळा उपर बैठा त्यां समग्र संतोनी सभा थई अने ते वेळाए महान उत्सव छवाई गयो। चालू कथा प्रसंग तमे जाणो छो। जीवा खाचरना दरबार में रंगोत्सव चालतो हतो। एभल खाचरे प्रार्थना करी अमारा दरबार गढ़ में पण रंग तैयार राख्यो छे, त्यां पधारो रंगोत्सव करो। महाराज आव्या, रंगनी एवी धूम मचावी, बजारो दुकानो दरबारगढ़ रंग रंग करी मूक्यो। रंगे रमी महाराज जीवा खाचर ने त्यां पधार्या छे, त्यांथी कथा प्रारंभ थाई छे। फूलना हिंडोळा पर महाराज बिराजमान थया, चारे बाजू उत्सव छवाई गयो छे। ते वखते जीवा खाचर विविध प्रकारना पूजापाथी भरेला सोनाना थाळ लईने आव्या, तेनो गणता पण पार न आवे। तेमनो जेटलो परिवार हतो ते बधा पूजा करवा आव्या। सहुने श्रीहरिना उपर घणो प्रेम हतो, तेमणे सहु प्रथम पूजा करी। श्रीहरिने बधा सोनेरी वस्त्र पहेराव्या अने ते पछी सहुए विविध प्रकारना आभूषण पहेराव्या। विशाळ बुद्धिवाळा जीवा खाचर केसरवाळू घसेलू चंदन सोनाना कटोरामां भरीने लाव्या। तेमणे ते चंदन श्रीहरिना ललाटमां चर्च्यू, वच्चे कुंकुमनो चांदलो कर्यो। त्यारे श्रीहरि मरक मरक हसता हता। सोळे चिह्नोथी युक्त चरणमां चंदन चर्च्यू अने ते पछी आनंदित थईने ते महाराजना चरणारविंद पोताना हृदय उपर लीधा। आम तो अत्यारे अधिक महीनो चाली रह्यो छे, एमां पण अत्यारे भारतीय परंपरा प्रमाणे आपणा मंदिरोमां ठाकोरजीने चंदनना वाघा चाली रह्या छे। अत्यारना समय में हरिकृष्ण महाराजना दर्शन चंदनना वाघा में करवा ये तो एटलो मोटो लावो छे। किशन भाई, चंदन घसवानु होय खबर छे तमने? चंदन लाकड़ू होय एने घसवानु, ई घसवामां केटली मेहनत छे, ई केटलू अघरू छे। जेने चंदन घस्यो होय ने दादा एने खबर पड़े। અમે બહુ નાના હતા ને ત્યારે ઘસ્યું છે। મને આશ્ચર્ય એ થાય આટલી બધી મૂર્તિઓ માટે આટલું બધું ચંદન ઘસવાનું અને હરિભક્તો અને સંતો આખો દિવસ ચંદન ઘસે, સવારના 3 વાગે બ્રહ્મચારીઓ જાગે અને ભગવાનના સરસ મજાના વાઘા 3 થી 4 કલાક લાગે તૈયાર કરવા માટે। એ પણ કેટલા મોટા પાયામાં તૈયારી રાખી હોય ત્યારે। ભગવાન શ્રીહરિની આ બધી ભક્તિ પરંપરા છે।
કળિયુગના ધર્મોમાં તો હવે મંદિર છે ગોખલા થઈ ગયા. કળિયુગના ધર્મોમાં તમે જો ભગવાન મંદિરમાં ભગવાનનું સ્થાન જ હોતું નથી, જોયા છે ને તમે, આપણે નામ ક્યાં લેવા બધાના. પણ આ ભક્તિની પરંપરા છે, મંદિરનો પ્રાણ એ મૂર્તિ છે, મૂર્તિનો પ્રાણ એ પૂજારીનો પ્રેમ છે. પ્રેમથી પૂજારી સેવા કરે ત્યારે મૂર્તિમાં દૈવત વધે છે, મૂર્તિમાં દૈવત વધે ત્યારે ત્યાં આવનારા દર્શન કરનારા કોઈ પણ જીવ હોય એના અંતરમાં શાંતિ વળે છે, દર્શનાર્થી જીવોને ધર્મ ભક્તિ એનું બળ મળે છે. સોળ ચિહ્નની વાત આવી દાદા, હમણાં સવારની કથામાં આપણે ચરોતરના સુંદર પ્રસંગો ચરિત્રો શ્રવણ કરીએ છીએ. હમણાં જ વસો ગામની વાત આવી હતી ત્યારે એ ચરિત્ર, કારણ કે ઘડિયાળનો કાંટો જોઈને કથા કરવાની હોય એટલે રહી ગયું હતું. આ સોળ ચિહ્નની વાત આવીને એક નાની વાત કરી દઉં. વસો ગામના ચાર પાટીદારો, એમણે સાંભળ્યું સ્વામિનારાયણ ભગવાન છે અને અનેક લોકોના સંકલ્પ પૂરા કરે છે. ચારે પાટીદાર નીકળ્યા, વડતાલ આવ્યા, મહારાજના દર્શન કર્યા. સૂર્યમુખી સૂર્ય તરફ મુખ રાખીને જેમ ઉગે છે એમ હજારો નર અને નારી ભગવાન સ્વામિનારાયણ સન્મુખ બેઠા છે એ જોઈને પાટીદારોને કુતૂહલ થયું. મનમાં વિચાર થયો આટલા બધા માણસોમાં આપણે વળી સ્વામિનારાયણને કેમ ઓળખી શકીએ, ત્યાં સુધી કેમ પહોંચી શકીએ. જો સ્વામિનારાયણ આપણને નામ લઈને બોલાવે અને પોતાના ભગવાનપણાની નિશાની બતાવે તો માનવું કે ભગવાન છે. મહારાજની તો લોકો એવી પરીક્ષાઓ કરી છે ને, એક માણસ તો સંકલ્પ કરીને આવેલો લાકડી લઈને હાથમાં કે હું સભામાં જાઉં અને ભગવાન સ્વામિનારાયણ વાહો ધરીને મને કે બે લાકડી માર તો ભગવાન માનું, આવો સંકલ્પ કરીને આવેલો. બોલો, હોય છે કે નહીં માથાભારે માણસો? આ ચાર પાટીદારો દૂર ઉભા ઉભા આમ વિચારે ને મહારાજે અંતર્યામી રૂપે જાણી લીધું, ઈશારો કર્યો, પાર્ષદને મોકલ્યા, ચારે ચારને બોલાવ્યા. નજીક આવ્યા પાટીદારો, મનમાં વિચાર થાય લે આટલા બધા માણસો ભગવાન માને છે, એમાં કંઈ દેખાતું તો છે નહીં, આપણા જેવા જ છે. મહારાજે ચરણારવિંદ લાંબા કર્યા, પાટીદારો સામે બેઠા હતા અને ચરણારવિંદમાં તેજ દેખાણું, એમાં સોળ ચિહ્ન દેખાણા. અષ્ટકોણ ને ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જાંબુ જવવાલા, વજ્ર અંકુશને કેતુ પદ્મ જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા, અર્ધચંદને વ્યોમ સાત છે એ ડાબે પગે ચિહ્નવાલા. નંદ સંતોએ ગ્રંથોમાં ઘણી જગ્યાએ વાત લખી છે, ભગવાનની મૂર્તિ એ એટલો મોટો મહેલ છે, એટલો મોટો મહેલ છે, એમાં પ્રવેશ કરવા માટે મહારાજના ચરણારવિંદ એ દરવાજો છે. ભગવાનની મૂર્તિ સુધી આપણે પહોંચવું હોય તો મહારાજના ચરણારવિંદ એને યાદ રાખીએ, એના ચિહ્નોને સંભાળીએ. એક એક ચિહ્નનો એટલો મોટો મહિમા છે. પેલા પાટીદારોએ ચિહ્ન જોયા. પ્રેમાનંદ સ્વામીએ તો એવું લખ્યું, જુગલ ચરણમાં કહું મનોહર ચિહ્ન તેના નામવાલા, શુદ્ધ મને કરી સંભારતા નાશ પામે કામવાલા. શુદ્ધ મને કરીને ચરણારવિંદનું ચિંતવન કરે છે એના હૃદયમાંથી કામ નામનો દોષ નીકળી જાય છે. આ કામ ક્રોધ લોભ જેવા તેવા નથી દાદા, રાવણ જેવો રાવણ કામને લીધે ખલાસ થઈ ગયો ને,
ક્રોધને લીધે તો કેટલા ખલાસ થઈ જાય છે બોલો. પણ એ બધાને બાળવા માટેનું શ્રેષ્ઠ સાધન કયું છે? ભગવાનની મૂર્તિમાં હેત કરવું. અને મૂર્તિમાં હેત કરવાનું શ્રેષ્ઠ સાધન કયું છે? ચરણારવિંદથી શરૂઆત કરીએ. એકાદ ચરણારવિંદનું ચિહ્ન આપણને ગમતું હોય એને વારંવાર સંભાળીએ, ચિંતવીએ. નંદસંતો તો માળા કરતા, અષ્ટકોણને સંભાળતા જાય એક માળા કરે, ઉર્ધ્વરેખાને સંભાળતા જાય બીજી માળા કરે. પાટીદારો, એણે જોયું ચરણારવિંદમાં ચિહ્ન દેખાણા. ઘડીક ચરણ સામું જુએ, ઘડીક મુખારવિંદ સામું જુએ, થોડીવાર ચરણારવિંદ, થોડીવાર મુખારવિંદ. મહારાજે કહ્યું, શું જુઓ છો પાટીદારો? ત્યારે પાટીદારો હસતા હસતા બોલ્યા કે પ્રભુ, તમારા પગ સામે જોઈએ ને તો તમે ભગવાન લાગો છો, અને મુખ સામે જોઈએ ને તો તમે અમારા જેવા માણસ લાગો છો. સમજ્યા તમે? મહારાજે અનેક જીવોને અનેક વખત પોતાના ચરણોમાં આ દિવ્ય ચિહ્નના દર્શન કરાવ્યા હતા. આજે પણ પ્રસાદીના ચરણારવિંદની અંદર ઘણી જગ્યાએ ઉર્ધ્વરેખા, જાંબુ, સ્વસ્તિક વગેરે ચિહ્નોના દર્શન થાય છે. ભગવાન શ્રીહરિના ચરણારવિંદ છાતીમાં લીધા. દરબાર જીવા ખાચરના નાના ભાઈ મૂળું ખાચર હતા, તેમણે પણ મોટા ભાઈની જેમ જ શ્રીહરિની પૂજા કરી અને તેમના આખા પરિવારે તે રીતે પૂજા કરી. પછી બીજા દરબારો ત્યાં આવ્યા હતા, તેમણે પણ તેમની જેમ પૂજા કરી. બીજા બધા હરિભક્તોએ પણ શ્રીહરિની પૂજા કરી. જેને જેવો ભાવ હતો તેણે તેવો લાભ લીધો. હું ઘણી વાર કહું છું, ઘણી વાર, સત્સંગમાં ભાવ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. આપણા ભોગ કેટલા છે ને એની ગણતરી સત્સંગમાં નથી થતી. સત્સંગમાં આપણો ભાવ કેવો છે ને એની ગણતરી થાય છે. માટે ચોક્કસ જ્યારે જ્યારે મંદિરમાં આવીએ, જ્યારે ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરીએ, આપણે કથા કરીએ, કથા સાંભળીએ, ભગવાનના વાઘા ધરાવીએ, ભગવાનને થાળ ધરાવીએ, ભગવાનને સુવારીએ, ભગવાનને જગાડીએ, એમાં સૌથી મહત્વની કઈ વસ્તુ છે? કિશનભાઈ, ભાવ છે. ગામની ભાગોળમાંથી ડોસીમાં નીકળ્યા. 80 વર્ષના ડોસીમાં અને દાદા આ બાજુથી એક આખલો આવે ને આ બાજુથી એક આખલો આવે અને બંને ભૂરાયા થયેલા, માથા સામે ઊંચા કરીને બે દોડ્યા. હા, ડોસીમાં તો કે મારા રામ રમી જશે. માડી વિચારે આમય આખલો અને આમય આખલો, કરવું શું? આ બાજુ કૂવો, હવે કરવું શું? આ બાજુ રામજીનો ચોરો. ક્યારેય માતા આ માડી આ ડોસી મંદિરમાં ગયેલા નહીં, પણ આ બાજુ આખલો, આ બાજુ આખલો ને આ બાજુ કૂવો, એટલે છલાંગ મારીને માડી ક્યાં ચડી ગયા? ચોરા ઉપર ચડી ગયા. અને પૂજારી ક્યારનો માખ્યો ઉડાડે, કોઈ દર્શન કરવા આવે તો વાત કરીએ, એટલે પૂજારીને પેલા માડી જોઈ, એટલે વૃદ્ધ ડોસીને જોઈ રાજી થયો. આવો આવો બા, આ લો ચરણામૃત, ચરણામૃત લો. ત્યારે માડી અંદર તો આવ્યા, ડોસી અંદર તો આવ્યા, અને અંદર આવીને શું બોલ્યા ખબર? હું આવી નથી, હું તો આવી ભરાણી છું. હું મંદિરમાં આવી નથી, પણ એમ ઘણી વાર આપણે સત્સંગમાં કેવા હોઈએ, આવ્યા ના હોય પણ આવી ભરાણા હોય. ભાવ વિનાની ભક્તિ નકામી, ખબર છે ને, પેલો દુહો છે ને, હળદી વિનાની કઢી નકામી. હે, બહુ સરસ બધાએ લખ્યું છે એમાં, ભાવ વિનાની ભક્તિ નકામી. કોઈ પણ ભક્તિ કરીએ, કથા કરીએ, કથા સાંભળીએ, ભગવાનની સેવા કરીએ, ભગવાનના કીર્તન ગાઈએ, એમાં ભાવ અતિ મહત્વનો છે. ભાવ કોને કહેવાય? દાદા એક નાની વાર્તા સંભળાવું. બોલવું સહેલું છે, ઘણી વસ્તુ સમજવી બહુ અઘરી છે. વિનયજી આપ સમજ લેતે થોડા બહોત. સાહિત્યકારોએ કેટલી સરસ વાર્તા લખી. એક દીકરી પોતાના સગા ભાઈને કાંખમાં તેડીને જતી હતી. બેન ભાઈની ઉંમરમાં જાજો ફેર નહોતો. બેન નાના ભાઈને તેડીને નીકળી છે બજાર વચ્ચે
અને સામેથી માણસો મળ્યા. નાની દીકરીને પોતાના ભાઈને તેડીને આમ નીકળેલી જોઈ માણસો પૂછવા લાગ્યા કે દીકરી તને ભાર નથી લાગતો, દીકરી તને ભાર નથી લાગતો? તો જે મળે ને બધા આમ પૂછે. અને આ દીકરી શું જવાબ આપે ખબર? આનો ભાર લાગે, આ તો મારો ભાઈ છે. આનો ભાર લાગે, આ તો મારો ભાઈ છે. આને શું કહેવાય? ભાવ કહેવાય. ભાવ, જ્યાં ભાવ હોય ને દાદા ત્યાં ભાર ન લાગે. શું ન લાગે? એના માટે ઉજાગરો કરવાનો થાય, એના માટે ઘસાવાનું થાય, એના માટે વધારે પડતું કામ કરવાનું થાય, એના માટે છોડવાનું થાય, એના માટે મનનું ધાર્યું મૂકવાનું થાય, તો અઘરું ન લાગે એને શું કહેવાય? ભાવ. અને આપણે કોને ભાવ ગણીએ? આવે એટલે સંતો સરસ મજાનો આઈસ્ક્રીમ આપે, ભગત લો આઈસ્ક્રીમની પ્રસાદી, એટલે ભગત કે સ્વામી બહુ જોરદાર, હા આઈસ્ક્રીમ આપે તો આઈસ્ક્રીમ જેવો ભાવ, પછી સ્વામી ખીચડી આપવાનું શરૂ કરે તો પછી એમ થાય કે હમણાં સ્વામી હવે ખીચડી જ આપે છે. ભાવ કેટલો થયો? ખીચડી જેવો થઈ ગયો ભાવ. ભાવનો અર્થ થાય ત્યાં ભાર ન લાગે દાદા. શું ન લાગે? તનથી મનથી ધનથી ગમે એટલું ઘસાવાનું થાય તેમ છતાં એ માણસને ભાર ન લાગે. એને એમ ન થાય કે બહુ વધારે પડતું કરવું પડે છે. આનું નામ શું? એને ભાવ કહેવાય. અતિ ભાવથી મહારાજની સેવા કરી, પૂજા કરી અને કપૂરથી આરતી ઉતારી. જ્યારે બધા શ્રીહરિની પૂજા કરી રહ્યા ત્યારબાદ ત્યાં બેઠેલા સંતોની અને વર્ણિઓની કેસરયુક્ત ચંદનથી અને પુષ્પોથી પૂજા કરી. ત્યાર પછી સંતોએ શ્રીહરિની પૂજા કરી. તે સમયે ઘણી અદ્ભુત શોભા થઈ. જ્યારે સંતો પૂજા કરી રહ્યા ત્યારે કેસરી ચંદનથી ચર્ચેલા અંગવાળા શ્રીહરિ એક એક સંતને પોતાની પાસે બોલાવી બોલાવીને સ્વેચ્છાથી તેમને ભેટ્યા અને બધા હરિભક્તોના મસ્તકે ચરણ મૂક્યા. લો, તે સમયે પ્રવીણ એ ભલખાચર બોલ્યા, હે મહારાજ, હવે અમારે પણ પૂજા કરવી છે, તો અમારા દરબારગઢમાં પધારો. ધ્યાનથી કથા સાંભળજો, એટલી સરસ મજાની વાત આવે છે ને. ત્યારે ભક્તવત્સલ અને ભક્ત પ્રતિપાલક પ્યારા શ્રીહરિ તત્કાળ ઉઠ્યા. એભલ ખાચર તે સમયે સોનેરી સાજથી શણગારેલો હાથી લાવ્યા. તેના ઉપર મોતી અને નંગથી મઢેલી અંબાડી મૂકી હતી. શ્રીહરિ હાથી ઉપર બેઠા, એભલ ખાચર પણ ચામર કરવા માટે તત્કાળ ત્યાં બેઠા. લોકો જય જયકાર ધ્વનિ કરવા લાગ્યા. વાજા વાગી રહ્યા હતા. સંતોને સર્વે હરિભક્તો સાથે હતા. મહા ઉત્સવ છવાઈ રહ્યો હતો. એવા થકા શ્રીહરિ રાજબજારમાંથી ચાલતા હતા. એવી રીતે ધીરે ધીરે એભલ ખાચરના રાજદરબારમાં આવ્યા. ધર્મકુમાર શ્રીહરિ ત્યાં હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યાં સુંદર ફૂલનો અદ્ભુત હિંડોળો બનાવ્યો હતો. સુખકારી ઘનશ્યામ શ્રીહરિ હિંડોળા ઉપર બેઠા. સામેના ભાગમાં આવીને સંતોને હરિભક્તો બેઠા. અદ્ભુત સભા થઈ જે વર્ણવી શકાતી ન હતી. દરબાર એભલ ખાચર સોનાના થાળ ભરી ભરીને પૂજાપો લઈને પૂજા કરવા માટે આવ્યા. કેસરયુક્ત ઘસેલું ચંદન સોનાના કટોરામાં ભરીને લાવ્યા. પહેલા દરબારે સોનેરી વસ્ત્ર આભૂષણ શ્રીહરિને પહેરાવ્યા. લલાટમાં ચંદનની અર્ચા કરી વચ્ચે કુંકુમનો ચાંદલો કર્યો. કેસરયુક્ત ચંદન ચરણોમાં ચર્ચ્યું અને પછી તે ચરણોને હરખભેર હૈયા ઉપર ચાંપ્યા. દરબાર એભલ ખાચરનો જેટલો પરિવાર હતો તે સર્વોપરી હરિભક્ત થયો હતો. દાદા કેવો હરિભક્ત થયો હતો? કોણ? એભલ ખાચરનો પરિવાર. એભલ ખાચરનો પરિવાર એટલે કોણ આવે કિશનભાઈ, ખબર છે? એમાં એભલ ખાચરના દીકરાનું નામ હતું દાદા ખાચર. દાદા ખાચરની ઉંમર હતી 12 વર્ષની. સન્ની ભગત, હાઉ ઓલ્ડ યુ આર? 13. તમારા કરતા નાના હતા, બોલો. જે દાદા ખાચર આખા સંપ્રદાયમાં અત્યારે વખણાય છે, બોલાય છે, કહેવાય છે, એ દાદા ખાચરની ઉંમર હતી ઓનલી 12 યર. 12 વર્ષની ઉંમરના એ દાદા ખાચર, એની નાની ઉંમર પણ એની સમજણ હિમાલય કરતાં મોટી હતી. એના 4 મોટા બહેનો હતા, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનુબા. આ 4 બહેનો હતા.
આ એવા પરિવારો હતા. હવે દાદા ખાચર વગેરે પરિવાર એટલે કે એભલ ખાચરનો પરિવાર, એમના દીકરાને દીકરી, એની નાની વાત આવે છે. થોડી સાંભળીએ ધ્યાનથી. હા, કેટલી સરસ મજાની વાત, જુઓ. એભલ ખાચરનો જેટલો પરિવાર હતો તે સર્વોપરી હરિભક્ત થયો હતો. સવારની કથા એટલે હરિલીલામૃતની કથા, સાંજની કથા એટલે હરિચરિત્રામૃત સાગરની કથા. સવારની કથામાં શ્રીજી મહારાજ સૌથી પ્રથમવાર ગઢપુરમાં આવ્યા, ઘેલા નદીના કાંઠે બેઠા, 10 છોકરાને સમાધિ કરાવી. દાદા ખબર છે ને, હા, બગીચામાં બેઠા, મલેકસાનો બગીચો, ત્યાં મહારાજ બેઠા, 10 દીકરાઓને સમાધિ કરાવી, જીવા ખાચર દર્શન કરવા આવ્યા. એભલ ખાચર આવ્યા ને એ પહેલાં તો મહારાજ નીકળી ગયા, એમને દર્શન પણ ન થયા. એટલું દુઃખ થયું એમને કે મારા ગામમાં કોઈ અવતારી પુરુષ આવ્યા અને અમે દર્શન ન પામી શક્યા. પરંતુ એ એભલ ખાચરનો પ્રેમ સાચો હતો, એની ભક્તિ સાચી હતી. કોઈએ કહ્યું છે ને, ભક્તિ કરો પાતાલ મે સુગંધ પહોંચે આકાશ, દાબી ધુબી ના રહે કસ્તુરી કી વાસ. સાચી ભક્તિમાં એટલી તાકાત છે, સાચી ભક્તિમાં એટલી મોટી તાકાત છે, ભગવાનને અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર લાવી શકે છે. આટલી બધી તાકાત ભક્તિમાં છે. સાચી ભક્તિ જ્યારે થાય ત્યારે. એભલ ખાચરનો પ્રેમ એટલો બધો સાચો હતો. ઇતિહાસમાં ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, સાચા ભક્તો કોઈ ભગવાનને શોધવા નથી ગયા, ભગવાન સામે ચાલીને સાચા ભક્તને શોધવા માટે નીકળ્યા છે. તમે જુઓ, સબરી રામને શોધવા ગઈ, ગઈ સામે ચાલીને રામ સબરીના આશ્રમમાં આવ્યા છે. વ્રજાંગનાઓ ભગવાન શ્રી કૃષ્ણને શોધવા ગઈ છે, સામે ચાલીને ભગવાન શ્રી કૃષ્ણ માતા પિતાનો ત્યાગ કરી, મથુરાનો ત્યાગ કરી અને વ્રજમાં આવ્યા ગોપી અને ગોપાંગનાઓને સુખ આપવાને માટે. એની ભક્તિ સાચી હતી. અને એના કરતાં વિશેષ વાત, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છપ્પૈયામાં પ્રગટ થાય, આખા ભારત વર્ષમાં વિચરણ કરે, હજારો લાખો કરોડો માણસને પોતાની મૂર્તિ ઓળખાવી અને અંતે પ્રભુ ક્યાં પધારે, હું ગઢડાનો ગઢડું મારું. જે ઘરમાં ન રહ્યા, જે મંદિરોમાં ન રહ્યા, મહંતો પાસે ન રહ્યા, મઠાધીશો પાસે ન રહ્યા, રાજા મહારાજાઓ પાસે ન રહ્યા, એ ભગવાન ક્યાં રહ્યા, ગઢડામાં રહ્યા. દુર્ગપુરવાસી ભક્તોનો પ્રેમ કેવો છે એની અનેક વાર કથા આવશે, પણ એટલી સરસ મજાની આ નાની વાત ધ્યાનથી સાંભળીએ. હમણાં મેં તમને વાત કરીને ભાવ વિનાની ભક્તિ નકામી છે. ભક્તિ તો આપણે બધા કરીએ છીએ, મુક્તાનંદ સ્વામી પણ કરતા, પૂજ્યપાદ ગુરુજી પણ કરે છે, આપણે પણ કરીએ છીએ. ભક્તિની રીત બધાની સરખી છે. કિશનભાઈ પણ 5 માળા કરે છે, વિનયજી પણ 5 માળા કરે છે, દાદા પણ 5 માળા કરે છે, અત્યારે કલાકની કથા બધા સાંભળે છે. પણ ભાવ દરેકનો જુદો જુદો હોય. અને ફળ જે મળે છે ને, કેના ઉપર મળે છે, કેના ઉપર મળે છે, જેવો ભાવ એવું ફળ મળે છે. તેમના બધા પરિવારે દરબાર એભલ ખાચર કરતા પણ વધારે ભાવનાથી પૂજા કરી. એભલ ખાચર કરતા પણ એમનો પરિવાર અધિક પ્રેમી હતો, અધિક ભાવવાળો હતો. એક બાજુ આપણા સત્સંગના સમસ્ત સંતો અને હરિભક્તોને ગણવામાં આવે, એક બાજુ ત્રાજવામાં બધા સંતોને બધા હરિભક્તો મૂકો અને એનો જેટલો પ્રેમ મૂકો, અને બીજી બાજુ એભલ ખાચરનો પરિવાર ગણવામાં આવે, તો તેમાં દાસભાવે શ્રીહરિની સેવા કરવામાં તે દરબારના પરિવારને તુલ્ય કોઈ થઈ શકે નહીં. વિચારો, એક બાજુ આખો સત્સંગ અને એક બાજુ ખાલી એક પરિવાર, જીવબા, લાડુબા, નાનુબા, પાંચુબા અને દાદો 5 જણા. આધારાનંદ સ્વામીએ એમ લખ્યું, એક બાજુ બધા સંતો અને બધા હરિભક્તોનો પ્રેમ અને બીજી બાજુ એકલા દુર્ગપુરવાસીઓનો પ્રેમ, દુર્ગપુરવાસીઓનો પ્રેમ વધી જાય. આટલો પ્રેમ, આટલો ભાવ એના જીવનમાં, એના હૃદયમાં હતો. એટલે તો ભગવાન પ્રેમી જનને
वस पातळियो श्याम सुंदर सुखकारे रे प्रेमी जन ने वस पातळियो। भगवान प्रेमी ने प्रेम ने वश छे, प्रेमी भक्त ने वश छे। भगवान श्रीहरि आवो प्रेम जोई अने परवश बन्या छे। आधारानंद स्वामी एक नोंध लई छे, धर्म भक्ति किए सेव ही जैसे, धर्म भक्ति किए सेव ही जैसे, नृप परिवार सेव किए तैसे, नृप परिवार सेव किए तैसे, अपने राज द्वार ही के रे, अपने राज द्वार ही के रे, हरि को मालिक कीने एरे, हरि को मालिक कीने एरे। पिता धर्मदेव अने माता भक्तिए भगवान श्रीहरिनी जेवी जेटला प्रेम थी जेटला भाव थी सेवा करी हती ने, एटला भाव थी दुर्गपुरवासीओए भगवान श्रीहरिनी सेवा करी। विचारो उपमा कोनी आपी, विचार तो करो, भगवानना माता पिता एनो जेटलो प्रेम हतो एटलो प्रेम कोनो हतो, दुर्गपुरवासीनो। सुंदर श्याम छबीले छेले गढ़ड़ू घेलू के धोरे, हे समया रंग उत्सव करीने, समया रंग उत्सव करीने दिव्य सुखड़ू दे धोरे। गढ़पुर ना भक्तों नो प्रेम एटले एवो प्रेम। आ कथा सांभळीने आपणे जीवनमां थोड़ो फेर करिए। आ जगतमां प्रेम करवा जेवो नथी जगत, तेम छतां जीव प्राणी मात्र जगतमां वधारे प्रेम करे छे, एवुं नथी लागतुं, खोटो प्रेम करे छे। जगतनो स्वभाव गधेड़ा जेवो छे, तो पण लोको ए गधेड़ाने गधेड़ा पासे दूधनी आशा राखे छे। कोई गधेड़ा पासे दूध दोवा माटे जाय तो दूध मळे, लात मळे, दादा समझी गया तमे। भले नो रंग धोळो छे पण ए गधेड़ू छे, ए दूध नहीं आपी सके, एमां जगत गधेड़ा जेवो स्वभाव छे, अंते लात ज मारवानो छे। आ जगत में आवेला कोई लाडवो लईने गया नथी, लात खाईने ज बधा गया छे, तोय जगत नो मोह छूटतो नथी। भगवान ने संत एमां जेणे जेणे प्रीति करी प्रेम कर्यो ए बधा सुखी थया छे, તેમ છતાં જીવ પ્રાણી માત્રને માં હેત થતું નથી। આનાથી મોટી બીજી કઠણાઈ કઈ? એટલે તો ગુરુજીનું સૂત્ર છે, આપણે બધા સૂત્રને પાક્કું કરીએ। હરિમાં હેત કરો, પ્રભુમાં પાગલ બનો, મહારાજમાં મસ્ત રહો, કરવા જેવો આ કામ છે। ગઢપુરવાસી ભક્તોનો પ્રેમ અદ્ભુત છે। પ્રેમ ક્યારે દેખાય આવે? મેં કહ્યું ને, પ્રેમમાં સહજ થાય। આજે જો કિશનભાઈની ઈચ્છા થઈ કે ચાલો આજે આપણે અધિક માસ છે સાંજે જઈએ, અમારા પિનાક ભગતની ઈચ્છા થઈ આજે જો સાંજે જઈએ, બપોરે પણ આવ્યા હતા અત્યારે સાંજે ફરી આવ્યા, લો આને પ્રેમ કહેવાય। બાકી જાજો તો પ્રેમના નામે વેમ ચાલે છે દાદા, હા અત્યારે સાચું કહું। હવે જગતની વાતો ક્યાં જાજી કરવી અત્યારે, બરાબર? તમે જાણો છો જગતની લાતો ખાઈ ખાઈને લોકોના મોઢા અત્યારે હોજી ગયા છે બસ। ગઢપુરવાસી ભક્તોની કથામાંથી આપણે શીખીએ, તમારાને મારા હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ ચોક્કસ છે, પણ એ ભક્તિ ભાવ વિનાની છે। એમાં ભાવ નામનું તત્વ મેરીએ, થાળ ધરાવીએ, ઠાકોરજીને જગાડીએ, ઠાકોરજીને જમાડીએ, ઠાકોરજીને પોઢાડીએ, મંદિરમાં ભલે નાની મૂર્તિ છે પણ આપણા હૃદયમાંથી એટલો ભાવ અને પ્રેમ પ્રગટ થાય, ભગવાનને તો પ્રેમ પ્યારો છે। હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મે જાના, પ્રેમ તે પ્રગટ
होहि मे जाना, हरि व्यापक सर्वत्र समाना। भगवान जीव प्राणी मात्र में व्यापक छे, भगवान छे अणु परमाणु में मारो महाराज छे, कण कण में भगवान बैठा छे। तो मंदिर में तो छे ज ने, मूर्ति में तो छे ज ने, भगवान छे। मुसीबत ए छे भगवान प्रगट नथी, एने प्रगट करवा पड़े छे। दूध में घी छे के नहीं, यस के नो, पण प्रगट थाय मेहनत करवी पड़े, एने मथवू पड़े, एने दूध ने मेळवू पड़े, मेळव्या पछी मंथन करवू पड़े, वलोवू पड़े, त्यार पछी माखण ने त्यार पछी घी। दूध में ज घी छे, कण कण में भगवान छे, जीव प्राणी मात्र में भगवान छे। पण ये भगवान ने भाव थी हरि व्यापक सर्वत्र समाना, प्रेम ते प्रगट हो ही मे जाना। जेटलो आपणा हृदय में प्रेम होय, हूँ तमने ज नानी वात करूँ। घणी वार तमे दर्शन करवावो मंदिर में अने मूर्ति सामे उभा रहो, खबर नहीं शू थाय, अपनी आँखों में दड़दड़ आँसू पड़वा लगे। एक बार मंदिर में सवारे 9 वाग्या पछी ऊपर जाइए, 10:30 आव्यो, भिखु दादा कीर्तन गाता था। कीर्तन गाता गाता दादा एटलू रड़े, एटलू रड़े, एटलू रड़े, वात ज ना पूछो। एने शू कहवाय दादा? प्रेम। अपनी आँखों भीनी थी जाए, आपणू अंतर वलोवाई जाए, अपना अंतर में आर्त नाद निकली जाए, थाय छे ने एवुं? आपणे स्तुति करता होइए, प्रेमानंद स्वामीना कीर्तनों गाता होइए के सांभळता होइए, आ प्रेम छे। मैं हमणां वात करी हती ने कथामां वच्चे, थोड़ी अधूरी वात हती, मने एक सारा सत्संगी भक्तनो फोन आव्यो, स्वामी तमे अधूरी वात केम छोड़ी? स्वामी रामदेवजी महाराज, रामदेव बाबा, एमणे एक बहु सरस संशोधन कर्युं। दरेक व्यक्ति विभूति बनी सके छे, दरेक पुरुष परमहंस बनी सके छे। सांभळजो, दरेक मानव महामानव बनी सके छे, महापुरुष बनी सके, आटली ताकत भगवाने। ईच एंड एवरी सोल इज पोटेन्शियली डिवाइन। भगवाने आत्मा ने मैन इज मेड इज द इमेज ऑफ गॉड, पोताना प्रतिबिंब तरीके भगवाने बनाव्यो छे। ह्यूमन बॉडी इज एन एक्जिट फ्रॉम साइकल ऑफ डेथ एंड बर्थ। जो सारा कर्म करी, भक्ति करी अने भगवान ने राजी करवामां आवे ने, तो जन्म मृत्युनो जे चक्र चालू छे ने, एमांथी निकळवा माटेनी तक आपी भगवाने। एटले शुं? मनुष्यनो देह, मनुष्यनो जन्म। पण 5 मिस्टेक, 5 कॉमन मिस्टेक्स आखी दुनिया करे छे। मैं हमणां सभामां वात करी हती, वात अधूरी हती। केवी सरस स्वामी रामदेवजी महाराज, એમનું માસિક, એનો પહેલો જ લેખ એમનો હોય છે, પહેલો જ લેખ, નાનો એવો લેખ હોય, રામદેવજી તો અતિ વ્યસ્ત હોય પણ તેમ છતાં લખે છે, આ મહિનાના માસિક યોગ સંદેશનો પ્રથમ એમનો સંદેશ કે મનુષ્ય માત્રની સૌથી મોટી નબળાઈ, બધા માણસ, સાધુની પણ આ ભૂલ હોય છે, સંસારીની પણ હોય છે, જ્ઞાની માણસો પણ આ ભૂલ કરે છે, અજ્ઞાની માણસો પણ કરે છે, વૃદ્ધ લોકો પણ કરે છે, બાળક લોકો પણ કરે છે, બહેનો પણ કરે છે, પુરુષો પણ કરે છે, દીકરાઓ પણ કરે છે, દીકરીઓ પણ કરે છે, બધાને કામ લાગે એવી વાત છે દાદા। વી શુડ બી અવેર ઓફ ધીસ 5 મિસ્ટેક્સ, વેરી કોમન ફોર એવરી હ્યુમન બિઈંગ્સ। પહેલું, પ્રમાદ, લેઝીનેસ। બીજું, અનપ્રોડક્ટિવ એફર્ટ। ત્રીજું, ઇગ્નોરન્સ ઓફ હિસ ઓન સેલ્ફ। ચોથું, નિરાશા। 5મું, કોને પ્રાયોરિટી આપવી એનું અજ્ઞાન। વિદેશના અને દેશના સારા ચિંતકોએ એટલું બધું લખ્યું છે આ 5 બાબત ઉપર, ઘણું બધું મેં વાંચ્યું છે, એમ થાય કે આ 5 વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે ને, આપણે મોટા ભાગના જીવો સત્સંગમાં તો હાવ લેઝી થઈને જ જીવીએ છીએ। કહેવાય છે ને, અ બીજી કેન ફાઇન્ડ આઉટ ટાઈમ બટ લેઝી કેન નોટ ફાઇન્ડ આઉટ ટાઈમ। અને તમે જો, અમે ઘણીવાર વિચરણમાં જઈએ ને, ભગત પૂજા કરો છો, સ્વામી ટાઈમ નથી,
મંદિરે જાઓ છો, સ્વામી ટાઈમ નથી, કથા સાંભળો છો ટાઈમ નથી, હવે પૂછીએ જોબ કરો છો તો? હા, ઓવર ટાઈમ કરે, હા જોબ કરો છો, જમવાનો ટાઈમ મળે છે, સુવાનો ટાઈમ મળે છે, ફરવા જવાનો ટાઈમ મળે છે, એ બધો મળે છે. અ બીજી કેન ફાઇન્ડ આઉટ ટાઈમ, બટ લેઝી કેન નોટ ફાઇન્ડ આઉટ ટાઈમ. લેઝીનેસ, અનપ્રોડક્ટિવ એફર્ટ. જાજા ભાગના માણસો ઢૂંસા ધોકવાનું કામ કરે છે દાદા. યથા સ્થૂલ તુષાવ ઘાતિનામ, ભાગવતમાં પણ દ્રષ્ટાંત આપ્યું કે જગતના માણસો શું કામ કરે છે, ઢૂંહા ધોકાવે છે, એમાંથી કંઈ નીકળે. ઇગ્નોરન્સ ઓફ હિસ ઓન સેલ્ફ, પોતાની જાતનું. ભગવાને આ જન્મ શા માટે આપ્યો છે, હું કોણ છું, શેના માટે મારો જન્મ છે. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી, જોનારો પોતે પોતાને જોતો નથી. ચોથા નંબરમાં નિરાશા. માણસ જાજે ભાગે નિરાશામાં જીવે છે, જાજે ભાગે. એને ખબર જ નથી આ મનુષ્યના દેહથી શું નાશવંત, આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. અને પાંચમું, કોને પ્રાયોરિટી આપવી. મને થોડું ગમે આ બધું વાંચવું જાણવું. વિવેક બિંદ્રા, દુનિયાની અંદર ખૂબ મોટું જેમનું નામ છે, એના એક પ્રવચનને હું સાંભળતો હતો. એને પ્રશ્ન પૂછ્યો છે કે એક સમય આખી દુનિયામાં હતો મની મેનેજમેન્ટ, બટ વિથ ધ બિગિનિંગ ઓફ 21st century, 21મી સદી શરૂ થઈ ત્યારથી આખી દુનિયામાં જુદો પ્રશ્ન થયો, ટાઈમ મેનેજમેન્ટ. હવે દરેક પાસે પૈસા વધી ગયા છે, પ્રોપર્ટી વધી ગઈ છે, વસ્તુ પદાર્થ વધી ગયા છે, પણ હવે શું પ્રોબ્લેમ થયો છે, શું પ્રોબ્લેમ થયો છે, ટાઈમ નથી, ટાઈમ મેનેજમેન્ટ. બિંદ્રાએ બહુ સરસ જવાબ આપ્યો દાદા, હા, કે આ દુનિયામાં ભગવાને 24 કલાકથી વધારે કોઈને સમય આપ્યો નથી અને કોઈને આપવાના નથી. કીપ ધીસ ઇન યોર માઇન્ડ. 24 કલાકથી વધારે ભગવાને કોઈને આપ્યો નથી અને કોઈને આપવાના નથી. નંબર 2, મૂર્ખામી બધા માણસ એટલે કરે છે કે એને એમ છે કે મારે આખી દુનિયાના બધા કામ કરી નાખવા છે. ઇમ્પોસિબલ, હ્યુમન બિંગ ઇઝ લિમિટેડ, લિમિટેડ છે, નહીં કરી શકે. એટલે ત્રીજું કામ કરવાનું શું છે, કામ ગમે એટલા નક્કી કરો પણ એનો પ્રાયોરિટી ક્રમ પહેલાં નક્કી કરો કે મારે આ કામ તો કરવું જ છે. કરોડ કામ બગડે તો ભલે બગડે, પણ આ ન બગડવું જોઈએ. આટલું તમે નક્કી કરતા શીખી જશો ને, તમને બધા કામ કરવાનો ટાઈમ મળી રહેશે. ટાઈમ મેનેજમેન્ટ, કેટલા સરસ આ 5 મુદ્દા, આખી દુનિયાને કામ લાગે એવા છે અત્યારના સમયમાં તો ખાસ. હમણાં 2 દિવસ પહેલાં એક સારા હરિભક્તનો ફોન આવ્યો, સ્વામી એટલું બધું કામ વધતું જાય છે ને, થાકી જાઉં છું. કામ વધે તો એ પ્રોબ્લેમ અને ઘટે જોબ ઉપરથી લે ઓફ મળે એવી પ્રાર્થના કરાય. આપણે કહેવાય ભગત પ્રાર્થના કરશું મહારાજને હમણાં, સમજો છો ને તમે દાદા? બીપી ઘટે તોય પ્રોબ્લેમ અને વધે તોય પ્રોબ્લેમ, સુગર ઓછી થાય તોય પ્રોબ્લેમ અને સુગર વધે. બેલેન્સ જે જીવનમાં હતું ને ખલાસ થઈ ગયું છે. જીવનમાં બધી જગ્યાએ કળિયુગમાં બેલેન્સ ખલાસ થઈ ગયું છે. આપણી લાઈફસ્ટાઈલમાં બેલેન્સ જોઈએ, આપણા સત્સંગમાં બેલેન્સ જોઈએ, આપણા જીવનના કારભારમાં બેલેન્સ જોઈએ. એ બધું કરવા માટે આ 5 મુદ્દા. તમારા કામને એક પ્રાયોરિટીના ક્રમથી તમે ગોઠવો, એમાં જે પ્રાયોરિટી ટોપ હોય એ થઈ જ જવું પડે. ગુણાત્યાનંદ સ્વામી આ જ વાત જુદી રીતે કહી, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. હવે સાંજે હું કથા કરવા બેસું પછી હું તમને એમ કહું, ભાઈ આજે તો મારે બહુ કિશનભાઈ ફોન આવી ગયા એટલે તૈયારી થઈ નથી, આપણે આજે 1.5 કલાક કથા રાખો, તો તમને સાંભળવી ગમે ખરી કોઈને? તમે તો બધા એવી જ ઈચ્છા રાખો, સ્વામી કરોડ કામ નહીં 2 કરોડ કામ બગાડે પણ અમારી કથા કરે. સાચી વાત કે ખોટી વાત? હું 3 દિવસ આવું કરું દાદા, શું થાય, સમજો છો ને તમે? ફિક્સ જ છે મારે, બપોર પછી બધા કિશનભાઈ બધાને ખબર, ગમે તે મળવા આવે, ગમે તે ફોન કરે, નહીં જ લેવાના. કારણ કે એક કામ માણસ કરી શકે, 2 કામ કરી શકતા એ ભગવાન કરી શકે, આપણે બધું ના કરી શકીએ. ટુ ગેટ સમથિંગ, ટુ ગીવ અપ સમથિંગ, કંઈક છોડવું જ પડે છે. ઘણી વાર મારે પ્રોબ્લેમ થાય, સંતો હોય નિષ્કામ સમય તો સંભાળી લે, બાકી નિષ્કામ સમય સંતો ન હોય, ક્યારેક અગત્યનું કામ આવી જાય 5-6 વાગ્યા પછી મારે કેવું પડે, ભગત આજે નહીં થાય સોરી. કોઈકને દુઃખ પણ ક્યારેક લાગી જાય, કોઈક સ્પેશિયલ મળવા આવ્યા તો પણ ક્યારેક પ્રોબ્લેમ થઈ જાય, પણ ઇમ્પોસિબલ છે ને દાદા, સમજો છો ને તમે? પ્રાયોરિટી મારે નક્કી કરવાની છે
કે કથા છોડવી છે કે કામ છોડવું છે, સુખ છોડવું છે, બરાબર? જીવનમાં બહુ સમજવા જેવી વસ્તુ છે. આ તો વચ્ચે અવાંતર મુદ્દો એટલે લીધો કે એમાંથી મેસેજ એટલો જ છે કે આપણે પણ ભક્તિ તો કરીએ છીએ, પણ એ ભક્તિમાં ભાવ ઉમેરીએ, ભક્તિમાં પ્રેમ ઉમેરીએ. હવે જે કરીએ, મંદિરે જઈએ ખૂબ ભાવથી, સ્તુતિ કરીએ ખૂબ ભાવથી, ભગવાનને વાઘા પહેરાવીએ ખૂબ ભાવથી, ભગવાનને થાળ જમાડીએ એટલા પ્રેમથી કે આપણો થાળ મહારાજ જમે જ છે. હરિ કહે ત્યું સબહી કરહી, હરિ કે વચન સિર પર ધરહી. હરિ કહે ત્યું સબહી કરહી, હરિ કે વચન સિર પર ધરહી. હરિ બિન મમત ન રખે કોઈ, એસી મતિ સબકી હોઈ. દુર્ગપુરવાસી એની મતિ એટલે સમજણ કેવી હતી, ભગવાન જેમ કહે તેમ બધું જ કરતા હતા, ભગવાનના વચનને મસ્તક ઉપર ધારણ કરતા હતા, ભગવાન સિવાય બીજા કોઈમાં મમતા હેત રાખતા ન હતા. હરિ દિયે અન્ન બસ નહી જેસા, ભગવાન જેટલું અન્ન ને વસ્ત્ર આપે. હરિ દિયે રાજા હતા, પોતે રાજા હતા, આખા ગામનું પરગણું હતું, પણ બધું ભગવાનને સમર્પિત કર્યું. હરિ દિયે અન્ન વસ નહી જેસા, પરિવાર ગ્રહણ કરત ભયે તેસા. યામે કોઈ સંશય ન કરહું, હરિ કુરી જાવન તા નહી સબ હું. ભગવાન જેટલું અન્ન ને વસ્ત્ર આપે એને ગ્રહણ કરતા, એમાં ક્યારેય સંશય ન કરતા કે અમારું છે, બધું લઈ લીધું અને અમને કશું આપતા, ક્યારે આવો સંશય પણ ન થયો. પૂજ્યપાદ ગુરુજીએ કથા કરી છે દાદા ખાચરના પ્રેમની, સમર્પણની, એકવાર સાંભળવા જેવી છે, એકવાર આપણા રૂવાડા ઊભા થઈ જાય. એટલા માટે તો કહેવાય છે ને કે આ બ્રહ્માંડમાં દાદા ખાચર જેવો કોઈ ભગત નથી થયો, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નથી થયા, અને જીવુબા જેવા કોઈ સ્ત્રી ભક્ત નથી થયા. સ્ત્રી ભક્તોએ હંમેશા જીવુબા લાડુબાને આગળ રાખવા જોઈએ, એનું જીવન વાંચવું જોઈએ, વિચારવું જોઈએ, એ રસ્તે ચાલવું જોઈએ. પુરુષ ભક્તોએ દાદા ખાચર, જગતમાં એક કહેવત છે, કોણ બનેગા કરોડપતિ, ખબર છે ને? ગેમ છે, એક શો છે, એ શો એટલો બધો ફેમસ થઈ ગયો હવે બધી જગ્યાએ, સત્સંગમાં પણ હવે ચાલુ છે, શું કોણ બનેગા કરોડપતિ. પાછું સંતોએ ટાઇટલ ચેન્જ કર્યું, કોણ બનેગા એકાંતિક. પણ હમણાં બહુ સરસ એક સત્સંગમાં ગેમ હતી, કોણ બનેગા દાદા ખાચર. કેવી ગેમ હતી? ખરેખર દાદા, એ ગેમ મેં વિડીયો જોયો, મને થયું કે એકવાર આપણા મંદિરમાં કરાવી છે. કોણ બનેગા દાદા ખાચર, અડધું મુંડન થયું હોય અને ભગવાન સ્વામીને બૂમ પાડે દાદા, ત્યાં તો અડધું મુંડન છોડીને દાદા ખાચર હાજર. અરે પણ આ શું અડધું મુંડન રાખીને આવ્યા? મહારાજ આપની આજ્ઞા, બોલો ને શું કામ છે? અમારે તો બહાર મોકલવા છે, જાઓ મહારાજ, પણ અડધું મુંડન કરીને. હા મહારાજ, મુંડન તો ફરીવાર થશે, તમારી આજ્ઞા ક્યારે પડાશે વિચારો. સમજણ તો જુઓ એની, અત્યાર સુધીના ઇતિહાસમાં સાગરના શબ્દો છે ને, મારા શબ્દો નથી, જે દાદા ખાચરની સાથે આખી જિંદગી રહ્યા છે ને, એ આધારાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીના લખેલા શબ્દો છે. એક ત્રાજવામાં આખો સત્સંગ મૂકો અને એક ત્રાજવામાં એકલા દુર્ગપુરવાસીનો પ્રેમ મૂકો, એ વધી જાય. એટલે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી એક પરિવારમાં, એક દરબારગઢમાં 29 વર્ષ સુધી બંધાઈને રહ્યા, એનો પ્રેમ કેવો હશે? જેવો તેવો હશે દાદા. કોણ બનેગા દાદા ખાચર, બધા હરિભક્તોએ દાદા ખાચરનું પાત્ર હંમેશા વિચારવું જોઈએ, હંમેશા આગળ રાખવું જોઈએ. કેવો એનું, કેવી એની સમજણ, કેવું એનું સમર્પણ, કેવી એની સેવા. એક એક દાદા ખાચરના જીવનના એકે એક ગુણ એવા હતા, જીવબા લાડુબાના પણ એવા છે. શ્રીહરિ પણ તે સહુના મનની નિષ્ઠાને તપાસવા માટે તેમને મકાનમાં એક માસ જેટલું પણ રહેવા દેતા નહીં. શ્રીજી મહારાજને એ લોકોએ એમ કહ્યું કે મહારાજ આ દરબારગઢ તમારો, એટલે મહારાજ શું કરતા ખબર? દર મહિને આ રૂમો ખાલી કરો, હવે બીજા રૂમમાં જાઓ તમે, હવે આ રૂમ ખાલી કરો, મારે ઉતારો પડે ત્રીજા રૂમમાં. આવી રીતે મહારાજે દુર્ગપુરવાસી, એ લોકોનું ઘર હતું, એનું જ મકાન હતું, એનો જ દરબારગઢ હતો, દર મહિને ફેરવા આવ્યા બધાને. તો પણ ક્યારેય મનમાં સંશય થયો? અને આપણને જો 4 વાર ચેન્જ કરાવ્યું હોય તો
ઘનશ્યામ દાદા બોલી ગયા. પછી કહી દે સ્વામી હવે સીધું સીધું કહી દો જે કે આપ ચેન્જ શું કામ કરો છો, હે અમેરિકાવાળા તો એકવારમાં જ અકળાઈ જાય દાદા. સાચી વાત છે તમારી. દરબાર એભલ ખાચર અને તેનો પરિવાર, એનો પ્રેમ અપાર હતો. એનો પરિવાર ક્યારે એમ નહોતો બોલતો આ અમારું ઘર છે, અને એવું જો ભૂલથી પણ બોલાઈ જાય તો તરત શ્રીહરિ રિસાઈને ત્યાંથી ચાલતા થતા હતા. જ્યારે જ્યારે શ્રીહરિ આવી રીતે રિસાતા ત્યારે તેનું એક જ કારણ હતું, હરિભક્તોને નિજ સ્વરૂપમાં અધિક પ્રેમ કરાવવો. પરંતુ તે વખતે કોઈને પણ કોઈ હેતકળિયામાં આવતું નહીં. શ્રીહરિના એવા અનેક ચરિત્રો છે જેનામાં શ્રીહરિને પોતાના સિવાય બીજે ક્યાંય પણ રંચ હેત માત્ર હેત દેખાય તો શ્રીહરિ પોતાનામાં હેત વધે તે માટે સંતોની સાથે તરત જ ચાલી નીકળતા. ફરીવાર વાત સાંભળજો, ભગવાન સ્વામિનારાયણનો આ સ્વભાવ છે. શાસ્ત્રોમાં ભગવાનનો આ એક નેચર લખ્યો છે. ભગવાનમાં બધા ગુણ સારા છે, દયા સારી, ઉદારતા સારી, પણ ભગવાનનો આ ખરાબ તો ન કહેવાય પણ ખતરનાક ગુણ છે. કેવો છે પિનાક ભગત? આ તો માફ કરજો, આપણે કથા કરીએ છીએ એટલે અત્યારે જે શાસ્ત્રમાં વાત આવે એ તો કરવી જ પડે. સાંભળો, મોટા મોટા સંતોએ કહ્યું છે એટલે હું કહી શકું. હા, સ્વામી રામ સુખદાસજી મહારાજ ગીતાનો શ્લોક અનન્યાસ ચિંતયંતો મામ એ શ્લોક ઉપર વ્યાખ્યાન આપતા ઘણીવાર ભગવાન ઉપર રમૂજ કરી લેતા. ભગવાનના બધા ગુણ સારા, પણ આ ગુણ છે ને બહુ ભારે છે, ભક્તોને બહુ વહમો પડે એવો છે. કેવો ગુણ? જેનામાં શ્રીહરિને પોતાના સિવાય બીજે ક્યાંય પણ રંચ માત્ર હેત દેખાય. આપણામાં કદાચ ધર્મ ઓછો વધારે હોય ને ભગવાન ચલાવી લે, દયાળુ છે. જ્ઞાન વધારે ઓછું હશે ને તોય માફ કરશે. કદાચ વૈરાગ્યનો બહુ છાંટો નહીં હોય ને ભગવાનને ખબર જ છે કે અમેરિકાના બીજા વૈરાગ્યને મળ્યા જ નથી. હે પિનાક ભાઈ, કેવો વૈરાગ્ય આપણો! એક વસ્તુ ભગવાન ચલાવતા નથી, પતિવ્રતાની ભક્તિ જેને કહેવામાં આવી, ઉપાસના જેને કહેવામાં આવી, અનન્ય પ્રેમ જેને કહેવામાં આવ્યો. પ્રેમ કેવો? અનન્ય પ્રેમ. ભગવાનને પોતામાં કોઈને 99% પ્રેમ હોય ને એ ગમતું નથી. કેટલો જોઈએ? પ્રેમમાં તો 100%. તમે કથા જાણો છો ને ભગવાન શ્રી કૃષ્ણની, રાધિકાજી ખાલી થોડી વાર ભૂલી ગયા, થોડી વાર ખબર છે, રાધિકાજીને છોડીને જતા રહ્યા. ભગવાનનો સ્વભાવ, આ જે સ્વભાવ છે ને એ દરેક ભક્તોએ હંમેશા વિચારવો. ભગવાનના બધા સદગુણ કલ્યાણ કરે એવા છે, પણ આ સદગુણ વિચારીએ ને ત્યારે આપણને એમ થાય કલ્યાણ. જેનામાં શ્રીહરિને પોતાના સિવાય બીજે ક્યાંય પણ રંચ માત્ર હેત દેખાય તો શ્રીહરિ પોતાનામાં હેત વધે તે માટે સંતોની સાથે તરત ચાલી નીકળતા. ભગવાનને એમ ખબર પડે આને મારા સિવાય ક્યાંક થોડું પણ હેત છે તો ભગવાન શું કરે બોલો? છોડી દેતા. હવે અત્યારે કેટલાને છોડે ભગવાન બોલો? જો આ સ્ટ્રેટેજી ઉપર શ્રીજી મહારાજ કલ્યાણ કરવા ધારે તો કેટલા નીકળી જાય. વચનામૃતમાં થોડી વાત વાંચી લઈએ દાદા. અંત્યનું વચનામૃત છે 17મું. મહારાજે આ વાત વચનામૃતમાં કરી છે, ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં આ વાત છે. સ્વામી રામ સુખદાસજી મહારાજ એટલા મહાન વિભૂતિ પુરુષે સંત થયા એમની વાતમાંથી આ વાત મેં સાંભળી છે, એટલે તમને કહી શકું કે ભગવાનનો આ સદગુણ ભારે છે. હંમેશા ભક્તો યાદ રાખવો. વચનામૃત ગઢપુર અંત્યનું 17મું. શ્રીજી મહારાજ એમ બોલે છે, અનંત પ્રકારના પાપ છે. વચનામૃતમાંથી વાંચું છું, જુઓ. અનંત પ્રકારના પાપ છે, ખબર છે ને તમને, ગણ્યા ગણાઈને એટલા પાપ છે. પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. પાપ નહીં, મોટું પાપ નહીં, કેવું પાપ? અતિ મોટું પાપ, ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત કરવું. તે એનો અર્થ એ, બીજા બધા પાપ ભગવાન માફ કરશે પણ ભગવાન સિવાય ક્યાંક જો પ્રીતિ થઈ તો એ પાપને ભગવાન માફ કરતા નથી. વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ વાત કરી છે. આપણે ભગવાનના ભક્ત છીએ,
આ લોકમાં રહીએ છીએ, આ લોકમાંથી હેત ટાળવું એ એક દિવસમાં શક્ય નથી. ગુરુજીએ બે રસ્તા આપણને બતાવ્યા છે. ગુરુજીને આ પ્રશ્ન ઘણીવાર પૂછાયો છે, બે રસ્તા. એક રસ્તો એ છે, તમે પરિવારમાં સગા સંબંધીમાં હેત કરો, ભગવાનને વચ્ચે રાખીને. પતિમાં પત્ની હેત કરે કે મારા પતિ ભગવાનના ભક્ત છે, આવા સારા ભક્ત છે, એના સદગુણ વિચારો, એની ભક્તિનો વિચાર કરો, તો તમારું હેત એ ભગવાન પ્રધાન હેત થયું, કલ્યાણ બગાડનારું નહીં થાય. કેવી સરસ ગુરુજીએ ટેકનિક બતાવી, જોયું. માં દીકરામાં હેત કરે પણ આ દીકરો ભગવાનનો ભક્ત છે. બીજી ટેકનિક, ગુરુજીને ઘણીવાર આ પ્રશ્ન પૂછાયો છે એટલે ગુરુજીએ કેટલી સરસ વાત, મોટા પુરુષો છે, સમર્થ છે, શાસ્ત્રોને જાણનારા છે, ગુરુજીએ કેટલી સરસ વાત બીજી સમજાવી કે ભગવાનમાં 51% હેત રાખો, 49% જગતમાં રાખો, એટલે જગતનું હેત ગૌણ હશે ને તો પણ ચાલી જશે. 51% સુધી ભગવાનમાં હેત થશે, 100% ચાલુ કરવાનું છે, 100% થાય તો બેસ્ટ છે, ન થાય તો 99, 98, 97 ઉતારતા જાવ. કેટલા ઉતર્યા દાદા? 51% સુધી હેત ભગવાનમાં રહ્યું તો વાંધો નહીં આવે, પણ 51%ની અંદર જો હેત આવી ગયું તો કલ્યાણ બગડશે. બધા શાસ્ત્રનો, ભગવદ્ ગીતાને પૂછો, રામાયણને પૂછો, સત્સંગ જીવન કે વચનામૃતને પૂછો, વેદ અને ઉપનિષદને પૂછો, આ સિદ્ધાંત છે, ભગવાનમાં હેત વધારો. આવી રીતે દુર્ગપુરવાસીના પ્રેમની કથા, તે હુતાસની પછીની રામનવમી અને ભીમ એકાદશી શ્રીહરિએ ગઢપુરમાં રહીને કરી, નિયમની એકાદશી અને શ્રાવણવદી જન્માષ્ટમી પણ ગઢપુરમાં રહીને શ્રીહરિએ કરી. શ્રીહરિ એક એકથી ભારે ઉત્સવ કરતા હતા, તેનો લખતા પાર આવે તેમ નથી. આષાઢી વર્ષ અનુસાર, સાંભળજો, આષાઢી વર્ષ અનુસાર વિચરણ દરમિયાન માગસર પોષ મહિનામાં કરિયાણા ગામે શ્રીહરિએ ભાગવતની 7 પારાયણ ઉપરા ઉપર કરાવી હતી. કથા સાંભળી હતી ને આપણે, કરિયાણા ગામમાં શ્રીજી મહારાજે કેટલી વાર ઉપરા ઉપર, એક કથા પૂરી 7 દિવસની, મહારાજ કે ફરી કરો 7 પારાયણ. આપણે તો 1 કલાકની કથા હોય તો પણ. અને વિક્રમ સંવત 1861ની હુતાસનીથી લઈને વિક્રમ સંવત 1862ની જન્માષ્ટમી સુધી મહારાજ ગઢપુરમાં રહ્યા. ભુજના પ્રાગજી દવે પાસે ભાગવતની 7 વખત કથા કરાવી ફરીવાર, કરિયાણામાં 7 વાર કથા કરાવી અને બીજી વાર ગઢપુરમાં 7 વાર કથા કરાવી. બોલો, જ્યારે ભાગવતની 1 કથા પૂરી થાય ત્યારે શ્રીહરિ વક્તાને 100 રૂપિયા દક્ષિણામાં આપતા. ભગવાન શ્રીહરિ એમના સદગુણમાં લખ્યું, કથા કરવાની રુચિ એવું નથી લખ્યું, કથા સાંભળવાની રુચિ. કેવું લખ્યું? કેવું લખ્યું દાદા? કથા કરવીને એના કરતા પણ કથા શ્રવણ કરવીને એનો મહિમા આપણા શાસ્ત્રમાં અપાર છે, અપાર છે. રોજનું પાકું સીધું આપતા, તેની પાસે કથાનું એટલું કામ લેતા કે આખો દિવસ અને અડધી રાત સુધી નિત્ય કથા કરાવતા. વચ્ચે વચ્ચે બીજા ઘણા કેટલા શાસ્ત્ર આવતા, તેને વંચાવતા. વ્યાસજીના રચેલા, મોટા મોટા આચાર્યોના રચેલા શાસ્ત્રોને કાશી સુધીથી મંગાવતા, બધા શાસ્ત્રોનું રહસ્ય શ્રીહરિ ખેંચી લેતા, પછી તે મતમાં એક આની જેટલું પણ કંઈ જાણવાનું બાકી રહેતું નહીં. આટલા બધા શાસ્ત્રો મહારાજે વચાવ્યા છે અને પોતે સાંભળ્યા છે. આ પ્રમાણે શ્રીહરિ ગઢપુરમાં જેટલા વર્ષ રહ્યા તેટલા વર્ષ સુધી શાસ્ત્રોની કથા વંચાવતા હતા. આ રીતે જન્માષ્ટમી સુધી ભાગવત વંચાવ્યું, પછી જન્માષ્ટમીનો ઉત્સવ ઘણો મોટો કર્યો, બધા સંતોને અને હરિભક્તોને બોલાવ્યા, ઉત્સવ પૂરો કરીને તરત જ ગઢપુરથી ચાલ્યા, ખંભાળા ગામ ગયા, ત્યાંથી કોટડા આવ્યા, ત્યાંથી સરદાર થઈને મોડા રહ્યા. લો, અમારે સવારે છે ને ચરોતરની કથા આવે તો ઘનશ્યામ દાદા બહુ કોટામાં હોય, કે વસો, પીજ, સંજાયા બધા જોયેલા દાદાના ગામ, બધા એમ આમ મોજમાં સાંભળે દાદા. હા, અને ભીખુ દાદા થોડા કરમાઈ જાય, કેમ કે દાદાને બધો રસ્તાની ખબર નહીં, મેપ ખબર હોય તો મજા આવે ને. એટલે અમારા એક દાદા કાઠિયાવાડી ને એક દાદા ચરોતરિયા છે, એટલે કોટડાના બધું આવે ને તો ભીખુ દાદા, દાદા તો પગે ચાલીને ફરેલા બધા ગામોમાં. દાદા આવ્યા જો મહારાજ કોટડા. હા, ત્યાંથી સરદાર થઈને મોડા રહ્યા, બધી સવારી સાથે રાખીને હાલાર દેશમાં વિચાર્યા. સત્સંગના સૂર્ય જેવા શ્રીહરિએ ગામે ગામ ફરીને
હરિભક્તોને દર્શન દીધા. અને એમ કથામાં તો એવું તો છે જ, આપણે પિનાકભગત જો આ માનસરોવર બધા જઈને આવ્યા ને, હવે માનસરોવરની કથા આવે તો એ લોકોને આમ કોટો થાય, હા બાજવાણ ઠો અમારે, અમે ગયા હતા, હા એટલો તો ફેર પડે ને, ના પડે દાદા. પછી જોડિયા બંદરથી વહાણમાં બેઠા માંડવી આવ્યા, ત્યાં થોડા દિવસ રહ્યા. ભુજની ફરતા ચારે બાજુના હરિભક્તોના જેટલા ગામો હતા તેમાં શ્રી ઘનશ્યામ ફર્યા. ક્યાંક એક દિવસ ક્યાંક બે દિવસ રહેતા કાળા તળાવમાં ભીમજી સુતારને ઘેર શ્રીરી ઘણા દિવસ રહ્યા. ત્યાં સંપૂર્ણ ભાગવત ફરીવાર વંચાવ્યું. કાળા તળાવમાં જલઝીલની એકાદશી કરી પછી શ્રાદ્ધ પક્ષમાં રહ્યા, થોડા નવરાત્રિના દિવસોમાં રહ્યા અને પછી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. શ્રીહરિ કચ્છમાં છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પુરમાં શ્રીહરિ ગઢપુરથી હાલાર દેશ જઈને કચ્છ આવ્યા અને ત્યાં કાળા તળાવ ગામમાં ભાગવતની કથા કરાવી એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, આપણે કથા સાંભળીએ છીએ, આ કથામાં કેવી કથા આવી! ભગવાન શ્રીહરિએ ઉપરા ઉપર સાત સાત વાર, ચૌદ ચૌદ વાર ભાગવતની કથા સાંભળી છે. ઉપરા ઉપર આખો દિવસ સાંભળતા, અડધી રાત સુધી કથા સાંભળતા. જે કોઈ શાસ્ત્રની વાત આવે, શાસ્ત્ર મંગાવો, એને ખોલો, એમાંથી વાંચો, એને વિચારો, શાસ્ત્રનો નિર્ણય શું છે, શાસ્ત્રનો ગલિતાર્થ શું છે, એ બધું સંતો પાસે પાક્કું કરાવતા, આટલું શ્રીહરિએ ધર્યું છે, હા આટલું પાક્કું કરાવ્યું છે, એમાંથી આ બધા શાસ્ત્રો તૈયાર થયા છે. માટે આપણે પણ ભાગ્યશાળી, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી આટલી સુંદર મજાની કથા સંતો સવાર સાંજ કરે છે, તમે શ્રદ્ધાથી સાંભળો છો, બસ સાંભળતા રહેજો. સાતમો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.